हेलो स्टूडेंट्स, गया पीरियड में आपणे त्रण डिग्रीना त्रण नियमो जोया, रूल्स जोया। चलो आजे बाकीना त्रण जोई लईए, बराबर छे? पछी आपणे जोशुं कम्पेरेटिव डिग्री। तो चलो जोईए त्रण उपला नियम जोया के जो पॉजिटिव डिग्री होय तो विशेषणनुं मूळरूप वपराय छे, बाकी कम्पेरेटिव डिग्रीमां ईआर वपराशे, अने सुपरलेटिव डिग्री होय तो ईएसटी मुकाशे। पछी जो कम्पेरेटिव जो विशेषणना अंते ई आपेलू ज होय तमने तो कम्पेरेटिव डिग्रीमां सीधू आर लगावी देवानुं, अने सुपरलेटिव डिग्रीमां एसटी लगाई देवानुं, केम के ई आपेल ज छे तो फरी पाछो लखवानी काई जरूर छे नहीं। अने छेल्लो त्रीजो नियम आपणे शीखाता के जो विशेषणना अंते वाय होय तो वाय ने दूर करी देवानो, अने वाय नो आई करी अने ई आर लगावानुं, અને સુપરલેટિવ ડિગ્રીમાં વાયનો આઈ કરી અને ઈએસટી પ્રત્યે લગાવી દેવાનો રહેશે। આ ત્રણ નિયમ તમે જાણી લીધા, લખી પણ લીધા હશે, ન લખ્યા હોય તો હજી લખી લેજો। અને ચોથો નિયમ આજે જોઈએ, હવે ચોથા નિયમથી કે જો કમ્પેરેટિવ ડિગ્રીમાં અને સુપરલેટિવ ડિગ્રીમાં વિશેષણના અંતે વ્યંજન હોય, બરાબર, સ્વર ને વ્યંજન તમને ખબર જ છે, સ્વર કયા કયા છે તો કે પાંચ, એ પાંચ સ્વર એ ઈ આઈ ઓ અને યુ, આના સિવાયના શબ્દને શું કહેવાય? વ્યંજન, બરાબર છે। તો કમ્પેરેટિવ ડિગ્રી અને સુપરલેટિવ ડિગ્રીમાં જો વિશેષણને અંદર વ્યંજન હોય અને તેની આગળ એક જ સ્વર હોય, આ પાંચમાંથી કોઈ એક સ્વર હોય તેની આગળ, તો છેલ્લા અક્ષરને બેવડાવીને અનુક્રમે ઈ આર અને ઈએસટી પ્રત્યે લાગે છે, બરોબર છે। હવે જો એટલે તમને ખ્યાલ આવી જાય કે કમ્પેરેટિવ ડિગ્રી એટલે કે વિશેષણના અંતે આ વ્યંજન હોય, બરાબર, આ સ્વર છે, આ સ્વર સિવાયનો કોઈ પણ શબ્દ એટલે વ્યંજન, તો વિશેષણના અંતે વ્યંજન હોય અને તેની આગળ આખા સ્પેલિંગમાં એક જ સ્વર હોય, એટલે કે આ પાંચમાંથી એક જ સ્વર કોઈ પણ આપેલો હોય, તો તમારે છેલ્લા અક્ષરને બેવડાવી દેવાનું, બરાબર છે। શું કરવાનું? છેલ્લા અક્ષરને બેવડાવી દેવાનું, એટલે કે ડબલ કરી દેવાનું, અને કમ્પેરેટિવ ડિગ્રીમાં ઈઆર લગાવી દેવાનો અને સુપરલેટિવ ડિગ્રીમાં ઈએસટી પ્રત્યય લગાવી દેવાનો રહેશે, બરાબર। યાદ રાખો કે જો વિશેષણને અંતે વ્યંજન હોય અને વ્યંજન આગળ એક જ સ્વર હોય તો છેલ્લા અક્ષરને બેવડાવીને એટલે કે ડબલ કરી, અને કમ્પેરેટિવ ડિગ્રી હોય તો ઈઆર પ્રત્યય લગાવો અને સુપરલેટિવ ડિગ્રી હોય તો ઈએસટી પ્રત્યય લગાવો। જેમ કે હોટ, તો એમાં ટી આપ્યો છે તો ટીને બેવડાવી દેવાનો એટલે કે ડબલ કરી નાખવાના, હોટર, પણ એમાં શું આવશે? ડબલ ટી આવશે। અને હોટ ટેસ્ટ, એમાં પણ ડબલ ટી અને પછી શું લગાવી દીધું? ઈએસટી। પછી છે સેડ, અને એમાં શું થશે? ડબલ ડી અને ઈઆર, એટલે કે સેડર અને ડબલ ડી અને ઈએસટી, એટલે કે સેડ ડેસ્ટ, બરાબર। આ રીતે ચોથો નિયમ બનશે કે જો વિશેષણના અંતે વ્યંજન હોય અને વ્યંજનની આગળ સ્વર હોય તો વિશેષણને બેવડાવીને કમ્પેરેટિવ ડિગ્રીમાં ઈઆર અને વિશેષણને બેવડાવીને સુપરલેટિવ ડિગ્રીમાં ઈએસટી પ્રત્યય લાગે છે, બરાબર। આ ચોથો નિયમ લખી લેજો। પછી છે પાંચમો નિયમ। શું કહે છે પાંચમો નિયમ? તો કે કેટલાક વિશેષણો પહેલાં સીડીમાં એટલે કે કમ્પેરેટિવ ડિગ્રીમાં મોર અને સુપરલેટિવ ડિગ્રીમાં ધ મોસ્ટ પ્રત્યય લાગે છે, જે નીચે મુજબ છે, બરાબર। કેટલાક વિશેષણો પહેલાં કમ્પેરેટિવ ડિગ્રીમાં મોર લાગે, એટલે કે એની પાછળ ઈઆર નથી લાગતું। આપણે અત્યાર સુધી કમ્પેરેટિવ ડિગ્રીમાં શું લગાવતા હતા? ઈઆર। અમુક વિશેષણો તમને આપ્યા છે, મેં લખી દીધા છે, એની પાછળ ઈઆર નો લાગે, તો ઈઆર ન લાગે તો આપણે શું કરવું? તો કે એની આગળ વિશેષણને એમ નમ રાખવાનું અને એની આગળ શું લગાવી દેવાનું? મોર લગાવી દેવાનું। હવે એ જ રીતે જેની પાછળ ઈઆર નહીં લાગતું હોય એની પાછળ ઈએસટી પણ પ્રત્યય નહીં લાગે, બરાબર। શું નહીં લાગે? ઈએસટી પ્રત્યે પણ લાગશે નહીં। તો સુપરલેટિવ ડિગ્રીમાં ઈએસટી પ્રત્યે ન લાગતો હોય તો એની પહેલાં ધ મોસ્ટ, ધ તો લખવાનું છે પણ ઈએસટી ન લાગતો હોય તો કયો શબ્દ મૂકવાનો? મોસ્ટ શબ્દ મૂકી અને તમારે વિશેષણનું રૂપ બનાવવાનું રહેશે। હું તમને બે શીખવાડી દઉં એટલે તમને ખ્યાલ આવી જાય। જેમ કે યુઝફુલ, તો તમે ક્યાંય વાંચ્યું યુઝફુલર, યુઝફુલેસ્ટ? એવું ક્યાંય બોલાતું નથી, લખાતું નથી। એ રીતે બ્યુટિફુલ, તો બ્યુટિફુલર,
બ્યુટિફુલેસ્ટ એવું ક્યાંય લખાતું નથી કે તમે વાંચ્યું પણ હશે નહીં. તો હવે આ તો એના મૂળ રૂપ છે, તો હવે એને કમ્પેરેટિવ ડિગ્રીમાં યુઝફુલને લખવું છે તો શું લખશું આપણે? યુઝફુલર ન લખાય પણ મોર યુઝફુલ, આ બનશે કમ્પેરેટિવ ડિગ્રીનું રૂપ. બરાબર, આ વિશેષણમાં કમ્પેરેટિવ રૂપ શું બનશે એનું? તો કે મોર યુઝફુલ. અને યુઝફુલને સુપરલેટિવ ડિગ્રીમાં લખવું છે તો તમે શું લખશો? તો કે ધ, ધ તો લખવાનું જ છે, ધ મોસ્ટ બ્યુટિફુલ અથવા તો ધ મોસ્ટ યુઝફુલ. બરાબર, આ રીતે કમ્પેરેટિવ ડિગ્રીમાં જેની પાછળ ઈઆર નથી લાગતું એની આગળ મોર લગાવી દેવાનું, અને જેની પાછળ ઈઆર નહીં લાગે એની પાછળ ઈએસટી પણ નહીં લાગે. તો યુઝફુલેસ્ટ નહીં તો શું લખવાનું? ધ મોસ્ટ યુઝફુલ. અને કમ્પેરેટિવ ડિગ્રી હોય તો મોર યુઝફુલ. આ બધા જ રૂપો એવા છે કે જેની પાછળ ક્યારેય ઈઆર ને લાગે અને ઈએસટી પણ નહીં લાગે. તો કમ્પેરેટિવ ડિગ્રીમાં બધાની આગળ મોર લાગશે અને સુપરલેટિવ ડિગ્રીમાં બધાની આગળ શું લાગશે? ધ મોસ્ટ. હવે બધાનો હું તમને મિનિંગ કહી દઉં. યુઝફુલ તો ઉપયોગી, બ્યુટિફુલ તો સુંદર, કેરફુલ તો કાળજી રાખનાર, કેરલેસ એટલે કે કાળજી વગરનું, બેદરકાર, ઇન્ટેલિજન્ટ એટલે હોશિયાર, બુદ્ધિશાળી, ડિફિકલ્ટ અઘરું, ઇન્ટરેસ્ટિંગ રસપ્રદ, સ્કિલફુલ કૌશલ્યયુક્ત, વન્ડરફુલ અદ્ભુત અને ટ્રબલસમ એટલે મુશ્કેલીદાયક. હવે આ બધાને તમારે લખી નાખવાના કઈ રીતે? હવે હું તમને બે લખીને બતાવી દઉં. તમારે બધાને એ રીતે લખવાના છે. હવે તમારે, મેં આ લખ્યું છે એને તમારે આ રીતે કરી નાખવાનું. પોઝિટિવ ડિગ્રી, કમ્પેરેટિવ અને સુપરલેટિવ. હવે પેલું કયું છે? તો કે યુઝફુલ. તો પોઝિટિવમાં લખવાનું યુઝફુલ, કમ્પેરેટિવમાં લખવાનું મોર યુઝફુલ, અને સુપરલેટિવમાં લખવાનું ધ મોસ્ટ યુઝફુલ. બરાબર છે. બીજો કયો છે? તો કે બ્યુટિફુલ. તો પોઝિટિવમાં લખવાનું તમારે બ્યુટિફુલ, કમ્પેરેટિવમાં લખવાનું મોર બ્યુટિફુલ, અને સુપરલેટિવમાં લખવાનું ધ મોસ્ટ બ્યુટિફુલ. બરાબર, તમારે આ ત્રણ અલગ અલગ પાર્ટ પાડી અને લખવાનું રહેશે. હું મેં તમને આ બધા શબ્દો આપી દીધા છે. આ બધા શબ્દોને આ રીતે ત્રણ પાર્ટ પાડી, પોઝિટિવ ડિગ્રી, કમ્પેરેટિવ અને સુપરલેટિવ, એ રીતના બધાનું તમે આમાં લખી નાખજો આ બધા શબ્દોનું. બરાબર છે. અને છેલ્લો નિયમ છે કે બંને ડિગ્રીમાં કેટલાક વિશેષણોના અનિયમિત રૂપો થાય છે. હવે આપણે અહીંયા શું, અહીંયા તો જોયું હતું કે આમાં આપ્યું છે તમને કે સ્વીટ તો સ્વીટર, સ્વીટેસ્ટ, ટોલ તો ટોલર, ટોલેસ્ટ, આ એક જ વિશેષણ ઉપરથી એના નામ બની જતા હતા. આ જ વિશેષણમાં ઈઆર લગાવી દીધું ને ઈએસટી લગાવી દીધું. બરાબર છે. આમાં ઈઆર ને ઈએસટી નહોતું લાગતું તો મોર લગાવ્યું ને આમાં ધ મોસ્ટ લગાવ્યું. પણ હવે અમુક શબ્દો એવા છે કે એના ત્રણેય રૂપો અલગ અલગ થતા હશે એટલે એને અનિયમિત રૂપો કહેવાય. તો એમાં પોઝિટિવ ડિગ્રીમાં આવે લિટલ તો તમારે એને કમ્પેરેટિવ ડિગ્રીમાં ફેરવવું છે તો કમ્પેરેટિવ ડિગ્રીમાં શું આવે? લેસ. અને સુપરલેટિવ ડિગ્રીમાં શું આવે? લિસ્ટ. બરાબર. પછી પોઝિટિવ ડિગ્રીમાં મચ આવે તો કમ્પેરેટિવ ડિગ્રીમાં મોર આવે, અને સુપરલેટિવ ડિગ્રીમાં શું થઈ જાય? એનું મોસ્ટ થઈ જાય. એટલે ત્રણેય શબ્દો અલગ અલગ, એના મિનિંગ તો સરખા જ રહેશે, એના અર્થ તો સરખા જ થાય, પણ એના સ્પેલિંગ ફરી જાય. આમાં શું હતું કે આ સ્પેલિંગ ઉપરથી જ આપણે એના શબ્દો બનાવી નાખતા હતા. બરાબર છે. કંઈ નવો શબ્દ ગોતવા જવો પડતો હતો નહીં, પણ આમાં હવે તમારે ત્રણેય સ્પેલિંગ કેવા આવશે? અલગ અલગ આવશે. પછી ગુડ અથવા વેલ તો પોઝિટિવ ડિગ્રીમાં શું વપરાય? ગુડ અથવા વેલ. અને એનું શું થઈ જાય? કમ્પેરેટિવ ડિગ્રીમાં બેટર, અને સુપરલેટિવમાં શું થઈ જાય? બેસ્ટ. બેડ, બીએડી, બેડ, એનું થઈ જશે વર્સ અને રોસ્ટ. બરાબર, આ રીતે લખજો.
આનું લખી દઉં છું એટલે તમારે એ ત્રણેયનું અલગ અલગ લખવાનું રહે. પોઝિટિવ, કમ્પેરેટિવ અને સુપરલેટિવ, આ ત્રણ વિભાગ કરજો. એમાં પોઝિટિવમાં લખવાનું લિટલ, તો કમ્પેરેટિવમાં એનું રૂપ થઈ જશે લેસ, અને સુપરલેટિવમાં એનું રૂપ થઈ જશે લિસ્ટ. બરાબર, આ પહેલું. બીજું છે મચ, તો પોઝિટિવમાં મચ વપરાય, તો કમ્પેરેટિવમાં વપરાય મોર, અને સુપરલેટિવમાં વપરાય મોસ્ટ. બરાબર છે. પછી ત્રીજું છે ગુડ અથવા વેલ, આ બંને માટે સરખું જ આવશે. ગુડ હોય કે વેલ હોય, બંને માટે કમ્પેરેટિવમાં વપરાશે બેટર, અને સુપરલેટિવમાં વપરાશે બેસ્ટ. બરાબર. અને ચોથું છે બેડ, તો કમ્પેરેટિવમાં વપરાશે વર્સ, અને સુપરલેટિવમાં વપરાશે રોસ્ટ. બરાબર છે. લિટલ એટલે નાનું, મચ એટલે ઘણું, ગુડ એટલે સારું, અને બેડ એટલે ખરાબ. બરાબર, આ બધાના મીનિંગ એમ જ થાય. તો હવે આ રીતે તમારે આ છઠ્ઠો નિયમ છે એના આ રૂપો છે આ રીતે લખી નાખજો. આ મેં તમને લખીને બતાવ્યા, એ ત્રણ પાર્ટ પાડીને આના તમારે જાતે તમારી રીતે બનાવીને લખવાના. આ રીતે કમ્પેરેટિવમાં મોર લગાડો ને સુપરલેટિવમાં ધ મોસ્ટ લગાડો. બરાબર છે. અને નોંધ છે, છેલ્લી નોંધ લખી લેજો કે સુપરલેટિવ ડિગ્રીવાળા વાક્યોમાં વિશેષણ પહેલાં હંમેશા ધ મૂકવામાં આવે છે. બરાબર, સુપરલેટિવ ડિગ્રીમાં. જેમ કે હોટ છે, બરાબર, તો આપણે સુપરલેટિવ ડિગ્રીમાં એનું હોટેસ્ટ કર્યું, પણ ખાલી હોટેસ્ટ નહીં, એની આગળ તમારે ધ મૂકવું. સુપરલેટિવ ડિગ્રીમાં એની આગળ ધ મૂકવું ફરજિયાત છે. જો તમે ધ લખતા ભૂલી ગયા તો અડધો માસ કપાઈ જશે. કમ્પેરેટિવ ડિગ્રીમાં એવું કંઈ નથી. કમ્પેરેટિવ ડિગ્રીમાં તો ખાલી તમારે એનું ER વાળું રૂપ મૂકી દેવાનું, એટલે કે હોટર થઈ ગયું. પણ સુપરલેટિવ ડિગ્રીમાં EST વાળું રૂપ લખો, એની આગળ હંમેશા તમારે ફરજિયાત ધ લખવું જરૂરી છે. ધ લખતા ભૂલી ગયા તો માર્ક્સ કપાઈ જશે. બરાબર, એટલે નોંધ લખો કે સુપરલેટિવ ડિગ્રીવાળા વાક્યોમાં વિશેષણ પહેલાં હંમેશા ધ મૂકવામાં આવે છે. આ એવું યાદ ન રહે તો નોંધ 10 વાર લખી લેજો, નહીંતર ભૂલી જશો. બરાબર, એટલે સુપરલેટિવવાળી વાક્યમાં, વાક્ય રચનામાં વિશેષણની આગળ હંમેશા ધ મુકાય છે. કમ્પેરેટિવમાં મુકાતું નથી કે પોઝિટિવમાં નથી મુકાતું, ઓનલી ફક્ત અને ફક્ત સુપરલેટિવમાં જ શું મુકાશે, ધ મુકાશે. ઓકે, ચાલો. તો અહીંયા તમારા નિયમો થાય છે પૂરા. હવે આપણે નેક્સ્ટ પીરિયડમાં કમ્પેરેટિવ ડિગ્રી જોશું, તો ત્યાં સુધી આટલું રાખીએ, લખી લેજો બધા નિયમો. બાકી હોય આગલા તો એ લખી લેજો, ને બાકી આજના ત્રણ સમજાવ્યા અને નોટ છે એ પણ તમારે લખી લેવાની છે. નેક્સ્ટ પીરિયડમાં આગળનું જોઈ લઈશું.